અરવલ્લીના મોડાસા સાયરા ગામની 19 વર્ષીય કોલેજન નિર્ભયાની ગઈકાલે અંતિમ વિધિ કરાઈ હતી. ત્યારબાદ રાત્રે મોડાસાના માર્ગ પર અનુસૂચિત જાતિ સહિતના લોકોએ કેન્ડલ માર્ચ યોજીને હત્યારાઓને કડક સજા કરવાની માંગ કરી હતી, જેના પડઘા સુરતમાં પણ પડ્યા હતા. તેથી સુરત આમ આદમી પાર્ટી, સુરત એક્ટિવ એડવોકેટ ગ્રુપ અને સ્વાભિમાની સંસ્થા દ્વારા કલેક્ટરને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. જી, આપણું નામ? આજે કઈ જગ્યાને કયા મુદ્દે આવેદન પત્ર આપવાનું છે? આજે દલિત સમાજની દીકરીઓ પર જે અત્યાચાર થયા છે એના માટે અમે આવેદન પત્ર આપવા આવ્યા છે. અમને ન્યાય જોઈએ છે. તમારી સાથે કેટલાક લોકો જોડાયા છે? કઈ સંસ્થા દ્વારા આવેલા છે? સ્વાભિમાન સંસ્થા સાથે જોડાયેલા છે. આપ સૌ જાણો છો, સમગ્ર દેશ અને ગુજરાતની જનતા જાણે છે કે છેલ્લા ઘણા સમયથી ભારત દેશની અંદર અને ગુજરાત રાજ્યની અંદર અવારનવાર બળાત્કારની ઘટનાઓ બનતી રહે છે. આ બળાત્કારની ઘટનાઓની અંદર માસૂમ દીકરીઓને એને નરાધમો પીખી અને એમની હત્યા કરવામાં આવે છે. ખરેખર આ એક કલંકિત ઘટનાઓ છે અને આ કલંકિત ઘટનાઓને કેવી રીતે રોકી શકાય, સરકારને કડકમાં કડક કાર્યવાહી કરવી પડે. જ્યારે વડાપ્રધાન મોદી સાહેબ તેમજ ગુજરાત સરકાર છે એ જ્યારે બેટી બચાવો બેટી પઢાવોની વાત કરતા હોય, મહિલા સુરક્ષાની વાત કરતા હોય, ત્યારે ખરેખર અત્યારે મહિલા સુરક્ષા બાબતનો સમય આવી ગયો છે કે આ તમામ નરાધમો અને દોષીઓ છે એને તાત્કાલિક પકડી જેલના હવાલે કરી અને વહેલામ વહેલી તકે એમને ફાંસીની સજા આપવામાં આવે તો એમનો સમાજની અંદર એક યોગ્ય મેસેજ જશે અને આ તમામ ઘટનાઓ ઘટતી બંધ થશે અને સરકાર આમની અંદર કડકમાં કડક કાર્યવાહી કરે. આમ આદમી પાર્ટી સરકારની સાથે છે જો આવી ઘટનાઓને રોકવા માટે સરકાર કડક પગલાં લે તો. મારું નામ એડવોકેટ દિલીપ પરમાર. આજરોજ અમે એક્ટિવ એડવોકેટ ગ્રુપ સુરતના બધા એડવોકેટ મિત્રો કલેક્ટરમાં આવેદન આપવા માટે આવ્યા છે કે અરવલ્લી જિલ્લાના મોડાસા ટાઉનની અંદર એક દલિત સમાજની દીકરીનું અપહરણ કરીને એના ઉપર સામૂહિક બળાત્કાર ગુજારીને એની નિર્મમ રીતે એની હત્યા કરવામાં આવી અને એનાથી ઉપર વધારે જોવા જાય તો પીઆઈ સાહેબ મોડાસા ટાઉનના કે જેમણે આ મામલે જરાક પણ ગંભીરતા ન દાખવી અને પરિવારજનોની જે ફરિયાદ હતી તે લીધી નહીં અને આની એફઆઈઆર કરવા માટે જ્યારે દલિત સમાજે પોલીસ સ્ટેશનના પટાંગણમાં બેસીને ધરણા કરવા પડે આ 21મી સદીની અંદર એ ખરેખર દુઃખદ છે અને આવી જાતિવાદી જે માનસિકતાઓ છે એના વિરુદ્ધમાં અમે લોકોએ આજે આવેદનપત્ર આપ્યું છે અને ચોક્કસથી સ્ત્રીઓની વિરુદ્ધમાં થતા જે આવા અત્યાચારો અન્યાયો અને આવા બનાવોને અમે સખત શબ્દમાં વખોડી કાઢીએ છીએ અને અમારી સરકારને પણ નમ્ર અપીલ છે કે જો આવી અમારી વાતોને ગંભીરતાથી લેવામાં ન આવે તો આવનારા દિવસોમાં અમે એક્ટિવ એડવોકેટ ગ્રુપ સુરત દ્વારા ચોક્કસથી ગાંધીજી ઇન્ડિયા માર્ગે અમે ઉગ્ર આંદોલન કરીશું.